નમસ્તે વિદ્યાર્થી મિત્રો, HKG જય શ્રી કૃષ્ણ ગુજરાતી વર્ણ કહે છે. ચાલો આજે આપણે પાના નંબર 40 અને 41 પૂરીશું. કાલે આપણે પાના નંબર 38 અને 39 પૂર્યા. આમાં આપણે હવે અય અને માથે બે માત્રા અય એ રીતના આપણે કને બે માત્રા કઈ, ખને બે માત્રા ખઈ, ગને બે માત્રા ગઈ, ધને બે માત્રા ધઈ, જને બે માત્રા ચઈ, છને બે માત્રા છઈ, જને બે માત્રા જઈ, ઝને બે માત્રા ઝઈ, ટને બે માત્રા ટઈ, ઠને બે માત્રા ઠઈ, ડને બે માત્રા દઈ, ટને ઉપર બે માત્રા ધઈ, હણને ઉપર બે માત્રા હણી, તને બે માત્રા તઈ, પછી થને ઉપર બે માત્રા થઈ, દને બે માત્રા દઈ, ધને બે માત્રા ધઈ, નને બે માત્રા નઈ. આ રીતે પને બે માત્રા પઈ, ફને બે માત્રા ફઈ, બને બે માત્રા ભઈ, પને બે માત્રા ભઈ, મને બે માત્રા મઈ, યને બે માત્રા યઈ, રને બે માત્રા રઈ, લને બે માત્ર લઈ, વને બે માત્ર વઈ, સને બે માત્ર શઈ, સમીંડાવાળો પછી સફાડીઓ શઈ, પછી સગડીનો સસલાભાઈનો જીગ્યો ઈ શઈ, અને બે માત્રા હઈ, અને અડને બે માત્રા અડે. આ રીતે આપણે અત્યાર સુધી કાનો કવારો કાવારો કીવારો એ રીતના કક્કા શીખા. આજે હવે બે માત્રવાળો કક્કો આપણે લખવાનો છે. ચાલો અહીંયા શું આપ્યું છે, એરાવત. એરાવત એટલે હાથી. આ રીતે અહીં તમને પૈસા પૈસા આપ્યા છે, જો 50 પૈસાનો સિક્કો. ત્યારબાદ ગવૈયા, જે ઓલા ગાયક કલાકાર બધા ગાતા હોય ને, વાજિંત્રો બધા પેટીને બધું વગાડીને, એને ગવૈયા કહેવાય. ત્યારબાદ આ શું છે, પપૈયું. અને આ છે વૈદરાજ, દવા આપે એ વૈદરાજ. આપણે પહેલાં લખીશું ખૂટીને, ત્યારબાદ આપણે પછી 41મું પેજ આડા ઊભા ખાના નીચે ખાના એ રીતના ચિત્ર જોઈને પૂરીશું. ચલો, કને બે માત્રા કઈ આપણે બોલી ગયા છીએ, એટલે હવે કને બે માત્રા કઈ તમારે યાદ રાખવાનું. પહેલાં ઘૂંટવાનું, કને બે માત્ર કઈ, ગને બે માત્ર ગઈ, કને બે માત્રા હઈ, ચની બે માત્રા ચઈ, ત્યારબાદ છ. તમારે બોલી બોલીને લખવાનું એટલે આવડી જાય. જને બે માત્રા જઈ, ચબલાનું છ, ત્યારબાદ ટપાલીના ટ, બે માત્રા ટઈ, ગઠિયાનો ઠ, ડબલાનું ડ. ચાલો આ રીતે સરસથી ઘૂંટવું. હવે આપણે એક લાઈન હું તમને લખાવું, બીજી લાઈન તમારે લખવાની છે. એક લીટી છોડીને લખવાનું છે કઈ, ત્યારબાદ કઈ, આ લીટી એક છોડીને આ લીટી પણ તમારે લખવાની છે. ત્યારબાદ હવે ઢગલાના ઢથી લખાવું છું, એટલે આપણે ઘૂંટીશું. બને બે માત્રા ભઈ, બને બે માત્રા ભઈ.
તરીકે આપણે અહીંયા લખીશું. એક લીટી છોડીને લખવાનું છે તમારે. અને બે માત્રા ટી અને બે માત્રા અને બે માત્રા થઈ અને બે માત્રા થઈ અને બે માત્રા દઈ અને બે માત્રા થઈ અને બે માત્રા નહીં. આ રીતે તમારે બોલી બોલીને લખવાનું છે. આ લાઈન તમારે લખવાની રહેશે. હવે મો આવ્યું એટલે આપણે ફૂટીશું, ત્યારબાદ લખીશું. અને બે માત્રા લઈ અને બે માત્રા લઈ બંને બે માત્રા વઈ શને બે માત્રા સઈ સમીંડા વાળો ત્યારબાદ સફાડી ત્યારબાદ સસલા ભાઈ સ સ અને સ ત્યારબાદ હ અને બે માત્રા વઈ અડનને બે માત્રા અડે. ચલો આ રીતે આપણે અહીંયા લખીશું એક લાઈન. મને બે માત્ર અહીં ત્યારબાદ લો કરીશું ર કરીશું લો કરીશું મને બે માત્ર વય કરીશું સમીંડા વાળો સફાડી સસલા ભાઈનો અને બે માત્રા થઈ અને અડને બે માત્રા. આ રીતે તમારે આ બધી લાઈન કટ કરવાની છે. પાના નંબર આપણે 41 ઉપર જોઈએ. ચલો આડા ઊભા ખાના છે, નીચે ચિત્ર ઓળખીને શબ્દ બનાવવાના છે. ખાના પૂરી અને શબ્દ બનાવો. તમને શબ્દો બાજુમાં આપ્યા છે, એ તમારે ખાનામાં આડા ઊભા જે રીતના આવે એ રીતના પૂરવાના છે. ચાર અક્ષર ત્રણ અક્ષર એ રીતના જોઈ લેવાનું. ચલો અહીંયા રો આપ્યો છે તો બેમાં રો છે, પણ આપણે અહીંયા ચૈતર લખીએ તો ખોટું પડે. એટલે આપણે અહીંયા પૈસાદાર લખવું પડે અને અહીંયા ચૈતર રો. એટલે આપણે પૈસાદાર લખીશું. અને બે માત્ર પૈ સા અને દા એટલું આપણે લખ્યું. રો તો આપેલો જ છે. અહીંયા આપણે ચૈતર લખીશું. અને બે માત્ર ચૈ રો થઈ ગયો આખો શબ્દ આડું મુખાનું. આ બાજુ જોઈએ. અહીંયા બે અક્ષરનો અને ત્રણ અક્ષરના શબ્દો આપણને આપ્યા છે. તો આપણે પહેલાં ઈયા વચ્ચે આપ્યું છે, તો આપણે આમાં પહેલાં તૈયારો એમાં ત્રણ અક્ષર જોશે તો એ આપણે ઉભાખાનામાં લખશું. અને નૈયા બે અક્ષર જોશે તો આપણે પહેલાં ઉભાખાનામાં લખી નાખીએ તૈયારો. અને અહીંયા આપણે લખી નાખીએ નૈયા. થઈ ગયો આખો શબ્દ. એ રીતે અહીંયા જોઈએ તૈલી અને તૈરાક. અહીંયા પણ એવી રીતના આપ્યું છે. ઉભાખાના બે આપ્યા છે, આડા ખાના ત્રણ આપ્યા છે. તો આમાં બે અક્ષરનો શબ્દ હોય એ ઉભાખાનામાં આવશે અને ત્રણ અક્ષરનો શબ્દ હોય એ આડાખાનામાં આવશે. આપણે જોઈએ પહેલાં તૈરાક લખીએ. આપણે તૈરાક અહીંયા લખીએ આપણે તૈલી. આપણે અહીંયા લી લખવાનું છે બરોબર. તૈ તો આપેલું જ છે, અહીંયા આપણે લી લખીશું. તૈલી થઈ ગયું. આ રીતે જોઈએ આપણે અહીંયા એરાવત અને અહીંયા આવશે દૈવત. એરાવત ચાર અક્ષરમાં આવી જશે એટલે આપણે અહીંયા ચાર અક્ષરનો શબ્દ જોશું પહેલાં. એરાવત આપેલો જ છે અને ત લખીને એકો આપણે. હવે ઊભા ખાનામાં કયો શબ્દ છે તો કે દૈવત. અને બે માત્ર દૈવત આપેલો જ છે, અહીંયા આપણે તો લખી નાખશું દૈવત. થઈ ગયું એરાવત. હવે અહીંયા જોઈએ આપણે તો અહીંયા તમને ચાર અક્ષરોનો અને ત્રણ અક્ષરનો શબ્દ આપ્યો છે. તો જોઈએ આપણે બેમાં સહિત સ અને બે માત્રથી જ ચાલુ થશે. તો આપણે પહેલાં પહેલો શબ્દ લઈ લેવાનો ત્રણ અક્ષરનો આ માડા ખાનામાં અને ચાર અક્ષરનો ઊભા ખાનામાં. અહીંયા પછી તમે શૈક્ષણિક લખો તો ખોટું પડે અને અહીંયા તમે લખો તો એક ખાનું વધે. અહીંયા આપણે પહેલાં સૈસવ લખી નાખશું
શૈશવ થઈ ગયું એટલે એક શબ્દ આપણો થઈ ગયો. હવે આપણે આ ચાર ઉભાખાનામાં ચાર અક્ષરવાળો શબ્દ લઈશું. શૈક્ષણિક, શૈક્ષણિક થઈ ગયો ચાર અક્ષરમાંના ત્રણ અક્ષરનો આખો શબ્દ. એ રીતના અહીંયા જોઈએ આપણે તો અહીંયા પણ એમ જ આપ્યું છે, ઉભાખાનામાં ત્રણ અક્ષરનો આપ્યો છે, આડાખાનામાં ચાર અક્ષરનો આપ્યો છે. તો આપણે પહેલાં વૈજ્ઞાનિક લખીશું અને અહીંયા લખશું વૈશાખ. ચલો આપણે અહીંયા લખીએ વૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક થઈ ગયું. અહીંયા આપણે લખશું વૈશાખ, વૈશાખ થઈ ગયું. ચલો આપણે આડા ઊભા વચ્ચે એ રીતના ખાના પૂર્યા. હવે આપણે ચિત્ર જોઈ અને શબ્દ બનાવવાના છે. અહીંયા કયું ચિત્ર છે એ તમારે જોવાનું અને ત્યારબાદ એનો શબ્દ બનાવવાનો છે. તો આ શેનું ચિત્ર છે? પૈસાનું. શેનું ચિત્ર છે? આપણે અહીંયા લખશું પૈસા થઈ ગયું. ત્યારબાદ અહીંયા આપણે પૈડા. ચલો આપણે લખો અહીંયા પૈસા. હવે આ શું છે? સાયકલના પૈડા છે. શેના પૈડા છે? સાયકલના પૈડા છે. એની માથે લખશું પૈડા, માથે નાનું એવું મીંડું કરશું આપણે. ત્યારબાદ આ શું છે? ઓકે, સૈનિક છે. શું છે? સૈનિકો. આપણે અહીંયા લખશું સને માથે બે મીંડા કરશું સૈનિકો. ત્યારબાદ આ ઐરાવત છે. શું છે? ઐરાવત એટલે હાથી. તમે કીધું ને મેં અગાઉ, ઐરાવત એટલે હાથી. ઐરાવત થઈ ગયું, ઐરાવત એટલે હાથી. ત્યારબાદ આપણે અહીંયા જોઈએ તો વૈદરાજ. ઉપર શબ્દો મેં તમને કીધું હતું ને વૈદરાજ, તો અહીંયા બે જ અક્ષર આપ્યું છે એટલે આપણે અહીંયા ખાલી વૈદ લખશું. શું લખશું? દવા આપે ને વૈદ. એ રીતના અહીંયા આપણે જોઈએ નૈયા. આને શું કહેવાય? નૈયા. અહીંયા ઉપર આપણે શબ્દ લખો ને નૈયા, બરોબર. ત્યારબાદ આ છે પપૈયું. પપૈયું એની માથે પણ નાનું એવું મીંડું કરશું. આ છે ગવૈયા. તમને અગાઉ મેં બતાવ્યું ને આગલા પેજમાં ગવૈયા. આ રીતે સરસથી તમારે પાના નંબર 40 અને 41 પૂરવાના છે, બોલી બોલીને પૂરવાના છે અને લખવાનું છે વર્ણ પરિચયમાં. ચાલો, ધન્યવાદ.